મકર સંક્રાંતિના દિવસે સૌ કોઈ એકબીજાને પેચ આપવામાં મશગુલ હોય છે. આ દિવસે એકબીજાના પેચ કાપીને લોકો આનંદ મેળવતા હોય છે, પરંતુ આ ઉત્તરાયણમાં કોઈનો ભોગ લેવાતો હોય તો તે છે માત્ર અબોલ પક્ષીઓ. પતંગની મજા, પક્ષીઓની સજા. પતંગની મજા, પક્ષીઓને સજા. ઉત્સવમાં લીવાય છે પક્ષીઓના જીવ. સરકાર દ્વારા કાર્યરત કરાયા બર્ડ સેન્ટર. બર્ડ રેસ્ક્યુ માટે સરકારની ગાઈડલાઈન. પીપીઈ કિટ પહેરી કરવી પડશે સારવાર. 14મી અને 15મી જાન્યુઆરીના દિવસે સૌ કોઈ લોકો ધાબે ચડીને પતંગ ચગાવતા હોય છે, પરંતુ આ લોકોની મજામાં કોઈનો ભોગ લેવાતો હોય છે તો તે છે અબોલ પક્ષીઓનો. જેને લઈને પક્ષીઓને બચાવવા માટે સરકાર દ્વારા બર્ડ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવશે. ત્યારે આ વર્ષે અલગ અલગ એનજીઓ અને સંસ્થા દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ બર્ડ રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યા છે. જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એસએપી જે બનાવ્યું છે એ ઝોનોટિક ડિસીઝના પ્રમાણે અને કોવિડ પ્રોટોકોલના પ્રમાણે બંને ધ્યાને રહીને અને બર્ડ ફ્લૂનું પણ અત્યારે જે માહોલ છે એ બધું ધ્યાને લઈને પીપી કિટ્સ પહેરીને કરવા માટે કહેલું છે. વોલન્ટિયર્સ, એનજીઓસ, વેટનરી ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બધા જ મળીને સારી રીતે કામગીરી કરી જ રહ્યા છે. એટલે આજે આ મુલાકાત માટે પણ આપણે આવ્યા હતા. સવારથી લગભગ 12 બર્ડ્સ આપણને મળ્યા છે, પણ ડૉક્ટર સાથે જ્યારે ચર્ચા થઈ એ લોકો લગભગ 1000ની આજુબાજુ એક્સપેક્ટ કરી રહ્યા છે 2-3 દિવસમાં. આ વર્ષે સરકારના નિયમ અનુસાર કે કોઈ પણ બર્ડ્સને પીપી કિટ પહેર્યા સિવાય એને રેસ્ક્યુ નથી કરવાનો કે એને ક્યાંય કોઈ પણ જગ્યાએ પહોંચાડો નથી, પણ તમે જોઈ શકો છો કે પીપી કિટ પહેર્યા બાદ જો કોઈ બી બર્ડ્સ ઝાડ ઉપર હોય કે રીતે હોય તો એને રેસ્ક્યુ કરવું થોડુંક મુશ્કેલ પડી જાય છે. પણ ધ્યાન એટલું રાખવાનું રહેશે કે જ્યારે પણ કોઈ પણ બર્ડ્સ પકડે તો ત્યારે ગ્લવ્સ અને માસ્ક સાથે રાખી અને એને એવી જગ્યાએ પહોંચાડો, પહોંચાડ્યા બાદ હાથ ધોવા અને એવી બધી અમુક જે છે એ આપણે એને ફોલો કરવી પડશે. અને સ્પેશિયલી અત્યારે જે પ્રમાણે અમદાવાદમાં કેસીસ નથી, પણ કાગડાઓમાં આ વાયરસનું વધારે સુરતને એ જગ્યાએ જોવા જઈએ તો એ પ્રમાણે હમણાં ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે વારંવાર હાથ ધોવા, કોઈ પણ બર્ડ્સને અડતા પહેલાં એને એકવાર ચેક કરવું. એક તરફ કોરોનાનો કહેર યથાવત છે, જ્યારે બીજી તરફ જો કોઈ દહેશત હોય તો તે બર્ડ ફ્લૂની જોવા મળી રહી છે, અને જેના પગલે સરકાર દ્વારા બર્ડ રેસ્ક્યુને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ઘાયલ બર્ડની સેવા કરનારે પીપી કિટ પહેરવી ફરજિયાત રહેશે. દર વર્ષે આશરે 10,000 જેટલા પક્ષીઓને બચાવવાની તૈયારી અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે લગભગ 15,000 જેટલા પક્ષીઓને બચાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. સાથે જ પશુપાલન વિભાગ દ્વારા બર્ડ ફ્લૂને ધ્યાનમાં રાખીને આ વખતે કમ્પલસરી પીપી કિટ પહેરવાની ફરજિયાત છે. કોરોના બાદ જો કોઈ નવી બીમારી જનરેટ થઈ રહી હોય તો તે છે બર્ડ ફ્લૂ, અને બર્ડ ફ્લૂની દહેશત એટલી હદે વધી છે કે તમામ જિલ્લાઓની અંદર બર્ડ ફ્લૂને કારણે તમામ ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે. ખાસ તો આવતીકાલથી ઉત્તરાયણ છે 2 દિવસ, જે પક્ષીઓ છે તે રેસ્ક્યુ કરવામાં આવતા હોય છે, કારણ કે જે ઉત્તરાયણની જે પર્વ છે તેની અંદર જ્યારે પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને તેને અલગ અલગ ટ્રસ્ટમાં તેમજ તમામ જે જગ્યા ઉપર જ્યાં બર્ડ રેસ્ક્યુ સેન્ટર હોય છે તે જગ્યા પર લાવવામાં આવતા હોય છે, કે જેથી કરીને નુકસાન થયેલું હોય તેવા બર્ડ્સને રેસ્ક્યુ કરીને તેને ટ્રીટમેન્ટ આપી શકાય. પરંતુ બર્ડ ફ્લૂને કારણે આ વખતે તમામ જે બર્ડના જે રેસ્ક્યુ જે ડોક્ટર્સ છે, જે ટીમ છે, તેને પીપી કિટ પહેરવી કમ્પલસરી છે, કારણ કે નવી જે એસઓપી આવી છે તે પ્રમાણે પીપી કિટ પહેરવી ફરજિયાત છે. સર, ખાસ તો જે રીતે બર્ડ ફ્લૂનો કહેર ચાલી રહ્યો છે, સાથે જ ગુજરાતની અંદર એક પણ અમદાવાદમાં કેસ નથી, પરંતુ પીપી કિટ પહેરવી ફરજિયાત છે, શું કહેશો? પીપી કિટ પહેરવી ફરજિયાત છે, સરકારનો આદેશ છે, એટલે અમારે પીપી કિટ પહેરવી ફરજિયાત છે. પીપીઈ કિટ પહેરવા પાછળનો ઉદ્દેશ સરકારનો એ છે કે અત્યારે બર્ડ ફ્લૂનો જે કેર ચાલી રહ્યો છે એમાં કોઈ પણ પક્ષી સાથે તમારે ઇન્ટરેક્ટ કરવામાં આવે તો એનાથી કોઈ પણ માણસને પણ બર્ડ ફ્લૂ થવાનો શક્યતા ના રહે,
એના માટે થઈને એના પ્રિકોશન ખાતર થઈને અમારે પીપી કિટ પહેરવાની રહે છે. તમામ જે બર્ડ રેસ્ક્યુ સેન્ટર છે તેમાં કમ્પલસરી બર્ડ્સને ટ્રીટમેન્ટ આપતા લોકોએ પીપી કિટ પહેરવી ફરજિયાત છે, પરંતુ બે દિવસ જો વાત કરીએ તો તમામ જે સેન્ટર બનાવવામાં આવ્યા છે તે સેન્ટર ઉપર પીપી કિટ પહેરવી નવી એસઓપી પ્રમાણે ફરજિયાત છે. કેમેરા પર્સન શરદ છીપા સાથે બ્રિંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.